નમસ્તે વિદ્યાર્થી મિત્રો પીએનએમરસી હાઈસ્કૂલના ઇ લર્નિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સમક્ષ ગુજરાતી વિષયમાં લેખન વિભાગના મુદ્દાની ચર્ચા કરીશ જેમાં આજનો આપણો વિષય છે નિબંધ લેખન તો સૌથી પહેલાં આપણે જોઈએ નિબંધ લેખનમાં નિબંધના પ્રકારો વિશે જાણીએ નિબંધને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે જેમાં પહેલો પ્રકાર છે વર્ણનાત્મક વર્ણનાત્મક નિબંધની વાત કરીએ તો જે પ્રકારમાં મુખ્યત્વે કોઈ પ્રાણી પદાર્થ પરિસ્થિતિ પ્રસંગ વગેરેનું વર્ણન કરવાનું હોય છે આવા નિબંધો લખવા માટે અવલોકન શક્તિ કેળવવી જરૂરી છે કુદરતના બધા તત્વો સ્થળો મુલાકાતો વગેરે આ પ્રકારના નિબંધ કહેવાય ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ તો કથનાત્મક નિબંધ આ પ્રકારના નિબંધમાં અમુક પ્રસંગ કે બનાવ સાચો કે કાલ્પનિક એની વાત કહેવાની હોય છે કોઈ પ્રસંગનું રંગદર્શી નિરૂપણ કરવાનું હોય છે કોઈના જીવન વિશે કંઈક કહેવાનું હોય છે અથવા આત્મકથાના સ્વરૂપે ગમે તે સજીવ નિર્જીવ વિશે કલ્પનાના આધારે કહેવાનું હોય છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે ચિંતનાત્મક આ પ્રકારના નિબંધોમાં વિચારનું પ્રાધાન્ય હોય છે જે વિશે જીવનમાં કંઈક ગંભીર મૂલ્યો હોય એવા અઘરા વિષયો આ વિભાગમાં આવે છે જેમ કે સહકાર કેળવણી સત્યાગ્રહ વગેરે નિબંધ લેખનના પ્રકાર તો આપણે જોયા પણ હવે આપણે જોઈશું નિબંધ લેખન માટેના જરૂરી સૂચનો એટલે કે નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો સૌથી પહેલાં તો છે નિબંધનો આરંભ સાહજિક આકર્ષક છતાં સચોટ અસર કરે તેવો હોવો જોઈએ ત્યારબાદ છે સામાન્ય રીતે દરેક મુદ્દાને અલગ અલગ પરિચ્છેદમાં લખવું જોઈએ એટલે કે અલગ અલગ પેરેગ્રાફમાં લખવું જોઈએ કોઈ જરૂર કરતાં વધારે લંબાણથી કે જરૂર કરતાં ઓછી વિગતથી તેને ટૂંકાવવું ન જોઈએ ત્યારબાદ ત્રીજો મુદ્દો છે મુદ્દાઓની ક્રમમાં ગોઠવણી કરવી કે જે પ્રમાણે નિબંધમાં મુદ્દા આપેલા છે તેને ક્રમમાં ગોઠવવા જોઈએ ત્યારબાદ ચોથો મુદ્દો છે નિબંધમાં અંગ્રેજી સંસ્કૃત હિન્દી ગુજરાતી જેવા અસંખ્ય ઉદાહરણો હોય છે તો જે જ્યાં વિષયને અનુરૂપ હોય ત્યાં આપવા જોઈએ ત્યારબાદ આગળ નંબર પાંચ પર અસરકારકતા લાવવા અલંકારો વગેરેનો સપ્રમાણ ઉપયોગ નિબંધને સુંદર બનાવવામાં ઘણો ફાળો આપે છે ત્યારબાદનો મુદ્દો છે ભાષા શુદ્ધિ અને શબ્દોની જોડણી પ્રત્યે ધ્યાન રાખવું આગળ નિબંધમાં વિષયાંતર થવું ન જોઈએ એટલે કે જે વિષય અને જે મુદ્દા આપેલા છે તેને અનુરૂપ જ લખાણ હોવું જોઈએ અન્ય વિષય પર લખાણ ન કરવું ત્યારબાદ છે ભાષા સીધી સાદી સરળ છતાં ચોટદાર હોવી જોઈએ કે જે નિબંધની ભાષા છે એ સીધી અને સરળ તેમજ વાંચનારને આકર્ષિત કરે તેવી હોવી જોઈએ આગળનો મુદ્દો છે નિબંધમાં વિચારોની એક સૂત્રતા જળવાવવી જોઈએ એટલે કે નિબંધ જે છે એ એક સરખા પ્રવાહથી લખાવવો જોઈએ આટલા મુદ્દા આપણે જોયા કે નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એટલે કે નિબંધ લેખન માટેના જે જરૂરી સૂચનો છે તેની માહિતી મેં તમને આપી તો હવે નિબંધ કઈ રીતે લખવો તો નિબંધ માટે માહિતી એકઠી કરવામાં તેમજ તે સંબંધી વિચારો એકત્ર કરવામાં બને શકે એટલા પ્રશ્નો પોતાની જાતને એટલે કે પોતાને પૂછવા અને તેના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરતા ઘણી સામગ્રી એકઠી કરી શકાય છે ઉદાહરણ તરીકે જો તમને કહું તો આપણે મારું પ્રિય પુસ્તક ઉપર નિબંધ લખવો છે તો કયું પુસ્તક પ્રિય છે કયું પુસ્તક સૌથી વધારે પ્રિય છે શા માટે છે બીજા પુસ્તકો કરતાં તે વિશેષ પ્રિય કેમ છે તેના વાંચનમાંથી કેવો આનંદ મળે છે તેના વાંચનથી શા ફાયદા થાય છે તે પુસ્તકમાં શી વિશેષતા છે એવા ઘણા પ્રશ્નો પૂછી જવાબો મેળવવા જોઈએ તેમ છતાં તે સંબંધમાં ઘણા વિચારો અને માહિતી એકઠા થઈ શકે છે અને આ રીતે આપણે નિબંધ લખી શકીએ છીએ આત્મકથાના નિબંધમાં સીધી રીતે આત્મકથા એટલે કે સૈનિકની આત્મકથા કે નોકરની આત્મકથાને બદલે એક નોકરની હૈયાવરાળ તો ક્યારેક આપવીતી કબૂલાતનામું જેવા શબ્દો વાપરવામાં આવે તો તે વિષય આત્મકથા નિબંધ છે એમ સમજવું આત્મકથામાં કદી પોતાનું મૃત્યુ થતું નથી તો આટલી બાબતો ધ્યાનમાં રાખી અને નિબંધ લેખન કરી શકાય છે હવે અહીં એક વિષય આપવામાં આવ્યો છે અને તેના મુદ્દાઓની નોંધ પણ અહીં મેં કરેલી છે તો એ મુદ્દાઓના આધારે આ નિબંધ તમારે તમારી સીડબ્લ્યુમાં પાછળના ભાગમાં લખવાનો રહેશે નિબંધનો વિષય છે વૃક્ષો વાવો જીવન બચાવો તેના મુદ્દા છે પ્રસ્તાવના વૃક્ષોની ઉપયોગિતા વસ્તી વધારા સાથે ઊભા થયેલા પ્રદૂષણના પ્રશ્નો પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેલ અને ઉપસાહાર આભાર